કમોસમી વરસાદ થયો હતો. રાજ્યભરના આકાશમાં વાદળો છવાયા છે. પાટણ બનાસકાંઠા જિલ્લામાં અને ગીરી મથક સાપુતારામાં કમોસમી વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. અમદાવાદમાં આજે સવારથી જ વાતાવરણ વાદળ છાયું રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ઠેર ઠેર લગ્નો યોજાયા છે અને બીજી તરફ કમોસમી વરસાદનું સંકટ ઘેરાતા આયોજકો ચિંતામાં મુકાયા છે. સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના શંકરપુરા ગામમાં હત્યાકાંડનું સનસનીખેજ પ્રકરણ સામે આવ્યું છે. માનવતા પણ શરમાઈ જાય તેવો ધૃણિત હત્યાકાંડ સામે આવ્યો છે. અહીં 2 લાશના 21 ટુકડા મળી આવ્યા છે. આ લાશને પ્લાસ્ટિકની બેગમાં ભરી કૂવામાં ફેંકી દેવામાં આવી હતી. આ ઘટના એક ખેતર માલિકના કૂવામાં બની હતી. ખૂબ દુર્ગંધ આવતા ખેડૂતે કૂવામાં જોયું તો ત્યાં પ્લાસ્ટિકની બેગ ધરી રહી હતી. આંગે ખેડૂતે પોલીસને જાણ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી. પોલીસે કૂવામાંથી આ લાશ બહાર કઢાવી. આ ટુકડા 25 વર્ષની યુવતી અને તેની દીકરીની લાશના હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી આ ઘટના અંગે ઊંડી તપાસ હાથ ધરી છે. કોમેડિયન સ્ટાર રાજુ શ્રીવાસ્તવ હવે રાજનીતિના મંચ ઉપર મિમિકરી કરતો જોવા મળશે. કારણ કે રાજુ શ્રીવાસ્તવે સંસદમાં પહોંચવાની કમર કસી લીધી છે. સમાજવાદી પાર્ટીએ કાનપુર લોકસભા બેઠક માટે રાજુ શ્રીવાસ્તવને ઉમેદવાર જાહેર કર્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રામગોપાલ યાદવે જણાવ્યું હતું કે પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી છે. દેખિયે મુજે જનતાને બહુત પ્યાર દિયા, દેશ કી જનતાને, ઓર એક સાધારણ સે આદમી જો મુજે 50 રૂપએ એક પ્રોગ્રામ કા મિલતા થા, વહાં સે મેને શરૂઆત કી. જમીન કા આદમી હું, લોગો બીચ રહેતા હું, તો અબ તક મેને લોગો કો થોડી દેર કે લિયે ખુશિયાં દી હૈ. કભી ઉનકો આધે ઘંટે હસાયા, તો કભી ઉનકો 1 ઘંટે હસાયા. અબ મેં ચાહતા હું કી ઉનકો ઉનકે ચહેરે પે પરમાનન્ટ મુસ્કાન આયે. મેં ઉનકે બીચ ઉતરના ચાહતા હું, સડકો પે ઉતરના ચાહતા હું, વિકાસ કે લિયે સંઘર્ષ કરના ચાહતા હું, ઓર લોગો કામ આના ચાહતા હું. અબ મેને જો કુછ પાયા હૈ લૌટાના ચાહતા હું. મેરી મોહબ્બત, મેરો ભાઈચારા સબ પાર્ટીઓ મેં રહા. મેને કોમેડી કે શોઝ સબકે યહાં કરતા રહા. ચાહે મોદીજી કે ફંક્શન હો, વહાં ભી મેં બુલાયા જાતા થા. કોંગ્રેસ કે જો ફંક્શન હોતે થે, વહાં ભી જાતા થા. એઝ એ કલાકાર તો મેં સબ જગહ જાતા થા, સબકે સાથ ઉઠના બેઠના થા, મિલના જુલના થા. લેકિન અભી મેં અખિલેશ જો જી જો હૈ ઉત્તર પ્રદેશ કે ચીફ મિનિસ્ટર, ઉનકે સંપર્ક મેં આયા ઓર ઉનકે કાર્યકલાપો કો દેખા, ઉનકી વિચારધારા કો દેખા, તો મુજે લગતા હૈ કે વો બહોત કુછ કરના ચાહતે હૈ. યંગ હૈ, નયા સોચતે હૈ, આજ કી સ્થિતિ કે હિસાબ સે સોચતે હૈ. તો મેને સોચા ઇનકે સાથ જુડકે કામ કર સકતે હૈ. નહીં નહીં, કોમેડી તો મેં કભી છોડુંગા નહીં, ક્યોંકિ ઇસી સે મેરી પહેચાન હુઈ હૈ ઓર ઇસી ને મુજે સબ કુછ દિયા હૈ. કોમેડી કે વજહ સે આજ આપ સબ યહાં પર ઇકઠ્ઠા હૈ, મુજસે મિલને કે લિયે આયે હૈ. તો કોમેડી હોતી રહેગી, લેકિન મેં લોગો કે કામ ભી કરતા રહુંગા. કોમેડી સે હમ થોડી દેર કે લિયે ખુશી દે સકતે હૈ, જીતની દેર મેરા ચેનલ મેં એપિસોડ આતા હૈ. લેકિન અગર પોલિટિક્સ મેં જાતે હૈ, અગર ઉનકે લિયે ઠોસ કોઈ કાર્ય કરતે હૈ, તો વો પરમાનન્ટ હો સકતા હૈ. યાદીમાં રાજુ શ્રીવાસ્તવને કાનપુરની મહત્વની બેઠકના પક્ષના ઉમેદવાર જાહેર કરાયા છે.
जिंदगी पासाओं हास्य रंगे रमाड़ा राजू श्रीवास्तव प्रथम राजकीय इनिंग्स है। कानपुर की बैठक पर मुकाबलो केन्द्रीय कोलसा मंत्री प्रकाश जायसवाल सामे थशे। महिलाओं सामेना अत्याचारों दिन प्रतिदिन वधी रहा है। रोज कोई ने कोई गंभीर घटना अखबारों की हेडलाइन बने। महिलाओं सामेना अत्याचारों दिन प्रतिदिन वधी रहा है। रोज कोई ने कोई गंभीर घटनाओं अखबारों की हेडलाइन बने। स्त्री हिंसा मुक्त समाज माटे अमदावाद में एक पहल शुरू करवामां आवी छे। आंतरराष्ट्रीय स्तरे अमदावाद राइजिंग नामना अभियान अंतर्गत महिलाओं पर थता अत्याचार माटे जागरूकता माटे आ अभियान दरेक लोको सुधी लई जवामां आवशे। हमारे समाज में स्त्री के खिलाफ इतनी हिंसा होती है, सिर्फ शारीरिक नहीं, मेंटल, साइकोलॉजिकल और शाब्दिक। हमारी गालियां भी स्त्रियों के बदन पे हिना करने के लिए हैं। हम बोलते हैं, सोचते नहीं। हमारी फिल्म देखे आप, जो आइटम नंबर्स होते हैं वो सिर्फ सिर्फ हिंसा है। तो अब समय आ गया है कि हमें ही इस हिंसा के खिलाफ आवाज उठानी पड़ेगी। हम एक पुरुष प्रधान समाज में रहते हैं, इसलिए स्त्री समझती है कि उसे चुप रहना है। ये आज हम मिले हैं इसलिए कि हम कहेंगे सभी लोग इकट्ठा होके कि हम चुप नहीं रहेंगे, हम हिंसा के बारे में बात करेंगे। पुरुषों को कहना है कि कोई और पुरुष किसी की छेड़छाड़ करे तो हम उसको रोकेंगे। ये मर्दानगी नहीं, ये कायरता है। औरतों को डराना, औरतों पे हाथ उठाना, ये सब कायरता है, गंदा है और हम नहीं टॉलरेट करेंगे। ये आज से हम एक 4 साल का प्रोग्राम शुरू कर रहे हैं, जिसमें हम स्कूल्स में जाएंगे, कॉलेजेस में जाएंगे, अलग अलग प्रोफेशंस के साथ मिलेंगे और कैसे ये बदल सके उसका बहुत स्ट्रेटजी करके हमें तो अहमदाबाद को एक स्त्री हिंसा मुक्त शहर बनाना है। अभियान 4 वर्ष सुधी चालशे। अभियान गुजरात विद्यापीठ ना मैदान थी शुरू थयुं छे। अभियान में अमदावाद नी हजारों महिलाओं एकठी थई अने जागृति माटे गरबा गाया। विदेश थी आयेला लोको पण अभियान में जोड़ाया छे। अभियान में गुजरात पोलिस पण जोड़ाई छे, जेनाथी जागृतता वधारे मजबूत बनशे। अभियान नी सामाजिक कार्यकर मल्लिका साराभाई सराहना करी छे अने ते पोते पण अभियान नो भाग बन्या छे। भारत संस्कृति सभर देश होवानी साथे औषधियों नो खूब मोटो खजानो धरावे छे, परंतु समय जता विदेशी दवाओनું ચલણ વધતા દેશી વનસ્પતિઓનો ઉપયોગ વિસરાઈ રહ્યો છે। બીજી તરફ વિદેશી દવાઓ જેટલો જ ઇન્સ્ટન્ટ ફાયદો આપે છે તેટલી જ તેની આડઅસરો પણ વધી છે। लोगों को अवेयरनेस क्रिएट करने के लिए इसमें बहुत सारी जो अपने पूर्वज छोड़कर गए वो सब रिवाइज करने के लिए सब मैंने पढ़ना चालू करके इधर एग्जीबिशन में रखा है कि लोगों को मालूम पड़े कि भाई ये प्लांट किस काम का आता है, ये प्लांट किस काम का आता है। तो क्या जो अब बच्चे जो बड़े होंगे उनको कितने सारे प्रॉब्लम हो रहे हैं, अस्थमा का प्लस डायबिटीज़ का छोटे छोटे बच्चों को, तो ये सब प्रॉब्लम अगर ये सब खाते हैं वो लोगों दवा की तरह से तो उनको प्रॉब्लम सॉल्व होता है। जैसे अश्वगंध है, अगर बच्चे वो अश्वगंध का पाउडर दूध के साथ लेते हैं तो वो अश्व जैसे मजबूत हो जाते हैं। प्लस उनको कहीं पर भी दौड़ना खेलना कूदना में उनको हाँफ नहीं चढ़ती है, अस्थमा नहीं आता है। और वो क्या, वो बैठे बैठे जिंदगी हो गई है, कंप्यूटर खेलना ये करना वो करना, तो उनको फिजिकल एक्सरसाइज नहीं होता है। फिजिकल एक्सरसाइज के कारण प्रॉब्लमें होती है, अपने लंग्स लेजी हो जाते हैं, सब कुछ इतने डिसऑर्डर रहते हैं, इतना काम नहीं करते। तो इस बहाने अगर अपन मेडिसिनल हब देते जाए तो उनको अच्छा रहे। प्लस ब्राह्मी है, अब बच्चों की आजकल याद शक्ति कम होती जा रही है क्योंकि कंप्यूटर आ गया। नंबर अगर फ़ोन नंबर भी है कि कैलकुलेट करना हो कुछ भी हो सीधा कंप्यूटर कैलकुलेटर करते हैं, जैसे 2 2 4 नहीं बोलेंगे वो लोग, सीधा कैलकुलेट करें 2 × 2। तो वो ओके करने के लिए ब्राह्मी का पाउडर दूध के साथ लें प्लस ब्राह्मी का पाउडर शहद के साथ लें तो वो अपने मस्तिष्क में जाकर उसको याद शक्ति बढ़ाता है। प्लस अपना जो शरीर में जितने भी डिसऑर्डर होते हैं, जैसे हड्डियाँ थोड़ी इधर उधर होती है तो मजबूत करता है। अच्छा, वो तोतड़ापन के लिए, अच्छा अकल कड़ा ये होता है कि कभी कभी जब छोटे छोटे बच्चे रहते हैं तोतले बोलते हैं, जैसे र को त बोल दिए, र को ल बोल दिए, तो र को र बोल दिए, तो अकल कड़ा का जो है उसमें वाइब्रेट होता है जीभ, क्योंकि उन लोगों की जीभ मोटी हो गई होती है इसीलिए वो जीभ को उल्टा नहीं सकते, तो वो वाइब्रेट से जीभ पतली होती है और वो लोग बात कर सकते हैं क्लियर स्पष्ट, जैसे टेमरिंग करते हैं करके जो बोलते हैं तो वो भी ओके हो जाता है उसमें।
પ્રાચીન સમયમાં દેશી દવાઓના ઉપયોગથી ગંભીર બીમારીઓને જડમૂળથી નાબૂદ કરી નંખાતી. તાજેતરમાં જ અમદાવાદમાં ફળ ફૂલ શાકભાજી પ્રદર્શન યોજાઈ ગયું. ઓર્ગેનિક ફાર્મ ધરાવતા નિલેશ સોનેજી દ્વારા પોતાના ફાર્મ હાઉસમાં અકલ કરો, ફુદીનો, બ્રાહ્મી જેવી દેશી વનસ્પતિઓનો ઉછેર કરાઈ રહ્યો છે, જે દવાના રૂપમાં કામે લાગે છે. અકલકરા વિશે વાત કરતા લીલેશ સોનેજીએ જણાવ્યું હતું કે આ વનસ્પતિના ફૂલ જીભ ઉપર મૂકવાથી બાળકોમાં જોવા મળતું તોતરાપણું દૂર થાય છે. આવી જ રીતે અનેક વનસ્પતિઓ ગંભીર બીમારીઓને જડમૂળથી દૂર કરવામાં અક્ષીર છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાજરી SIU News Bulletin. નમસ્કાર.